વિજલપોરમાં દારૂના પૈસા ન આપતા ત્રણ યુવાનોએ એક યુવાનનો મોબાઈલ અને રોકડા રૂપિયા લઈ નાસી ગયાનો બનાવ વિજલપોર પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે ત્રણેય લૂંટારૂઓને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ વિજલપોરના રામનગરમાં જયેશ પ્રવીણભાઈ પાટીલ રહે છે. જયેશે ગત 14મી રાત્રે જમીને તેની બાઇક નંબર GJ21AR3441 લઈને સંભાજીનગર તરફ નીકળ્યો હતો. દરમિયાન જયેશને તેનો મિત્ર વાસુદેવ પાટીલ મળી જતા તેની સાથે ઉભો રહી વાતો કરતા હતા. ત્યારે નંબર વગરની મોપેડ ઉપર સિદ્ધાર્થ ઉર્ફે સિદ્ધુ થોરાટ, ફારૂક શાહ અને રાહુલ મોતીલાલ સિંઘદાણી જયેશ પાસે આવ્યા હતા. જયેશ પાસે દારૂ પીવાના પૈસા માંગ્યા હતા, જેથી જયેશે મારી પાસે પૈસા ન હોવાનું જણાવતા સિદ્ધાર્થ અપશબ્દ બોલવા લાગ્યો હતો, તેમજ જયેશના ખિસ્સા તપાસવા લાગ્યો હતો, જેમાંથી રોકડા 1100 રૂપિયા કાઢી લીધા હતા. ત્રણેય જણા જયેશને માર મારવા લાગ્યા હતા, જો કે જયેશ ત્યાંથી સૂર્યનગર તરફ નાસી ગયો હતો. પરંતુ સિદ્ધાર્થ, ફારૂક અને રાહુલ જયેશની પાછળ દોડ્યા હતા અને જયેશને પકડીને મારવા લાગ્યા હતા, જેના કારણે જયેશ જમીન પર પડી જતા સિદ્ધાર્થે 18000 રૂપિયાનો મોબાઈલ જયેશના ખિસ્સામાંથી કાઢી લીધો હતો. તારાથી થાય તે કરી લેજે તેમ જયેશને કહી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ બનાવ અંગે જયેશે વિજલપોર પોલીસ મથકે સિદ્ધાર્થ, ફારૂક અને રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે અને સિદ્ધાર્થ, ફારૂક, રાહુલને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. બનાવ અંગે આગળની તપાસ PSI SD સાળુંકે હાથ ધરી છે. વિજલપોરમાં રહેતો સિદ્ધાર્થ થોરાટ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. સિદ્ધાર્થ ઉર્ફે સિદ્ધુ નામથી ઓળખાતો યુવાન વિજલપોરમાં ત્રાસ વધી ગયો હોય તેમ રોજબરોજ લુખ્ખાઓની જેમ દારૂ પીને લોકો સાથે ઝઘડતો હોય, જે બાબતે તેના વિરુદ્ધમાં વિજલપોર પોલીસ ચોપડે કેટલાક મારામારી, ચોરી અને લૂંટના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેથી પોલીસે તેના વિરુદ્ધમાં પાસા હેઠળ ધરપકડ કરી હતી, જેને પાસામાંથી આવીને હાલ 1 કે 2 મહિના જ થયા છે. તેણે ફરી વિજલપોરમાં ગુનાઓ આચરવાનું શરૂ કર્યું છે, ત્યારે વિજલપોર પોલીસ સિદ્ધુ અને તેના સાથીઓ વિરુદ્ધ કડકમાં કડક વલણ અપનાવી કાર્યવાહી કરે તે જરૂરી છે. ગઈકાલ તારીખ 14/9/2019 રોજ અત્રે વિજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયેશભાઈ પાટીલ નાઓએ ફરિયાદ આપેલ કે ગઈકાલે રાત્રિના 10:30 થી 11 વાગ્યાના અરસામાં ત્રણ ઇસમો, જેઓના નામ સિદ્ધાર્થ ઉર્ફે સિદ્ધુ થોરાત, ફારૂક અબ્બાસ શાહ, રાહુલ સંધાણે, ત્રણ ઇસમોને ભેગા મળી સંભાજીનગર પાસે દારૂ પીવા માટે અમને પૈસા આપ તેમ કહી આ કામના ફરિયાદીને ઢીક મૂકીને માર મારી અને તેની પાસેથી 1100 રૂપિયા ખિસ્સામાંથી કાઢી લીધેલ અને ત્યારબાદ ફરિયાદી પોતાનો બચાવ કરી આગળ દોડતા તેઓએ ફરી એનો પીછો કરીને પકડી અને સૂર્યનગરના નાકા પાસે ફરી એને પકડી અને ફરી એને ઢીક મૂકીને માર મારી નીચે જમીન પર સુવડાવી અને તેના ગજવામાંથી 18000નો ઓપ્પો કંપનીનો F11 મોબાઈલ કાઢી લીધેલ છે. એમ કુલ 19100 રૂપિયાની લૂંટ કરી અને આ ત્રણેય ઇસમો નાસી જયેલ અને આ બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 394, 504, 506(b), 34 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામના નાસી ગયેલા આરોપીઓને પકડી પાડવા માટે ટીમો બનાવી અને પકડી પાડવા માટે ટીમો બનાવતા જે તપાસ દરમિયાન આ ત્રણેય આરોપીને પકડી લીધેલ છે અને હાલમાં આજરોજ તેઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. હિતેશ વધેરાનો રિપોર્ટ, નવસારી.